નમસ્કાર દર્શક મિત્રો, આપને જરા વધુમાં જણાવી દઉં કે ગિરનારની લીલી પરિક્રમા કરવાથી તમને ચાર ધામની યાત્રા કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને વધુમાં તમને જણાવી દઉં કે ગિરનારની એક પરિક્રમા કરો તો તમે તમારા ભવિષ્યના આગામી સમયના જે સાત ભવનું જે જન્મનું જે પુણ્યનું ભાથું ભરે છે, એક પરિક્રમા કરવાથી તમને સાત જન્મનું પુણ્ય પ્રાપ્ત થાય છે. નમસ્કાર દર્શક મિત્રો, જે પરિક્રમાર્થીઓ જ્યાં પરિક્રમાના બહારના ગેટ તરફ જ્યારે આવે છે, એ આપણે રસ્તા પર આવી ગયા છે. આપણી સાથે જે પરિક્રમા પૂર્ણ કરીને જે યાત્રિકો આ સવારથી વહેલી પરિક્રમાનો ગેટ ખોલવામાં આવે છે, એ 12 કલાકની પરિક્રમા પૂર્ણ કરી બહારનો જે એક્ઝિટ ગ્રુપ છે એ રસ્તે નીકળે છે. આપણે વાત આવો છો, અમારું ગામ ગોંડલ તાલુકાનું શિવરાજગઢ, બરાબર. શિવરાજગઢ થી અમારો આ બધો સ્ટાફ આવ્યો છે. કાલ સાંજે અમે અહીંયા ભવનાથે પહોંચ્યા અને ગેટની બાજુની અંદર અમે ઉતારો કર્યો. સવારે 6 મિનિટે અમે યાત્રા ચાલુ કરી. અત્યારે ભવનાથ બહુ આવ્યા છે. આજે તમે પરિક્રમા તમને ગિરનારની છત્રછાયામાં આપને કેવો આખું મહેસૂસ કરો? ગિરનારની છત્રછાયાની અંદર એટલો બધો અદભુત આનંદ અમને આવ્યો તેમ થઈ જાય કે દર વર્ષે કરવી જોઈએ. જોકે અમે ક્યારેક ક્યારેક કરી છે, અમને અમારે અંદાજે આ લગભગ 8-10 ની યાત્રા છે. અને અત્યારે આ સરકારનો આદેશ પ્રમાણે આ પ્લાસ્ટિક મુક્તની અંદર અમને બહુ સફાઈ અને ચોખ્ખાઈ જોવા મળી. નકર દર વર્ષે આટલી બધી ચોખ્ખાઈ ન હોય. મ્યુનિસિપલ કોર્પોરેશન વન વિભાગને આપ દ્વારા શું કહેવા માંગો છો? બહુ એને અતિ સુંદર અને કામગીરી સારી છે. એ લોકોને આ વખતે બહુ અતિ સારું કામ છે એનું. અમને બહુ અતિ આનંદ આવ્યો. અમારી ચેનલ સાથે આપ જોડા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. Thank you.